હાય, કેમ છો બધા? મજામાં ને? આજનો આપણો વિષય છે ધોરણ 10 ની અંદર બહુપદી. ઈ પણ 2024 ની પેપર સ્ટાઇલ પ્રમાણે, જે લેટેસ્ટ આવી છે, બરાબર. જૂની પેપર સ્ટાઇલ પ્રમાણે અડીખમ વિડીયો તમને YouTube માં જોવા મળી જશે. આપણો વિષય છે 2.1 સ્વાધ્યાય બહુપદી ની અંદર. બહુપદી ની અંદર આપણે છે ને મિત્રો, ઓલરેડી એક વિડીયો બનાવી ચુક્યા છે ને YouTube ની અંદર, અત્યારે અપલોડ થઈ ચુક્યો છે. અત્યારે 2.1 ની ચર્ચા કરવા જશું, પછી 2.2 ની પણ ચર્ચા કરીશું. 2.1, 2.2 અને જે પણ યાદ રાખવાના મેં વિડીયો બનાવ્યા છે આની પહેલાનો, એ અને બીજો એક MCQ નો, આવી રીતે 4-5 જેવા વિડીયો આના બનશે આ ચેપ્ટર ના. અને આટલા વિડીયો તમે જોઈ કાઢ્યા ને, કોઈ પણ જાતની IMP ઉપર ભરોસો નહીં રાખવાની જરૂર. આટલું જ કરો, રિપીટ કર્યા કરો બિંદાસ, આના જે પણ માર છે આવી જશે. તો હવે સમયનો બગાડ કરવો નહીં મારે, ચૂપચાપ આપણે હવે આગળ ગણવાનું શરૂઆત કરીએ. તો આગળ આપણે ભણવાનું શરૂ કરીએ. ચલો 2.1 ઉપર જઈએ. ચલો જઈએ. ઓકે, હું મારા સેટઅપ ઉપર આવી ગયો છું. હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ મિત્રો. 2.1 બરાબર. 2.1 ની અંદર ચેપ્ટરનું નામ છે બહુપદી. બહુપદી આપણે તો એની અંદર જે પણ તમને અહીંયા ગાડી ગ્રાફ દેખાય છે, આના રિલેટેડ જ આખું આ આલેખ ઉપર જ આ 2.1 રહેલું છે. ક્વેશ્ચન વાંચું છું બરાબર, કે નીચે આકૃતિમાં કોઈક બહુપદી PX બરાબર Y બરાબર PX ના આલેખ પર, જોજો મિત્રો કયા આલેખ ઉપર, PX ના આલેખ ઉપર, દરેક કિસ્સામાં PX ના શૂન્યની સંખ્યા શોધો. કોના? તો કે X ના. PX ના એટલે કે X ની લાઈન જ્યાં જ્યાં કટ થાય, જેટલી વાર કટ થાય એટલા જ એના શૂન્ય થાય, શૂન્યની સંખ્યા શોધવાની કીધી છે. અહીંયા હું આકૃતિ બતાવું છું, આ આપણી આકૃતિ નંબર 1 છે. જોજો એ આખી આકૃતિ શું છે, 1. તો અહીંયા ગાડી આપણે જોઈએ તો આ X લાઈન છે, આડી આડી લાઈન કેવી છે, આ X લાઈન છે. તો આ X લાઈન માં ક્યાંય કટ થયું, ક્યાંય કટ થયું નથી. તો અહીંયા ગાડી લખવાનું કે PX ના શૂન્યની સંખ્યા શૂન્ય જ છે, કારણ કે ક્યાંય X લાઈન નું કટ થયું નથી, એટલે કે છેદ થયું નથી. ગણિતની ભાષામાં છેદ કહેવાય ને, આપણે કહીએ કટ નથી થયું. તો એવી રીતે અહીંયા જોઈએ બીજી આકૃતિ મિત્રો. જો અહીંયા બીજી આકૃતિ છે, દેખાય છે આ તમારી બીજી આકૃતિ, રાઈટ. તો અહીંયા ગાડી X ની અંદર કેટલી વાર કટ થયું, તો કે અહીંયા ગાડી 1 વાર કટ થયું. તો અહીંયા ગાડી PX ના શૂન્યની સંખ્યા 1 મળશે. આવી રીતે મિત્રો MCQ આવે જ છે. પછી જોઈએ ત્રીજી આકૃતિ. તો અહીંયા ત્રીજી આકૃતિ તમને અહીંયા આગળ દેખાશે મિત્રો, આ રહી તમારી ત્રીજી આકૃતિ બરાબર. આ તમારી ત્રીજી આકૃતિ છે. તો એની અંદર જોઈએ તો અહીંયા આગળ X ની આગળ અહીંયા 1 વાર કટ થયું, અહીંયા બીજી વાર કટ થયું, અહીંયા ત્રીજી વાર છેદ થયો. તો 3 વાર છેદે છે. તો અહીંયા આગળ PX ના શૂન્યની સંખ્યા પણ કેટલી મળશે, 3 મળશે. આશા રાખું છું તમને ઈઝી રીતે ખબર પડતી હશે. જો ખબર પડે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલો નહીં, અને સબસ્ક્રાઇબ કરો, તમારા જે પણ મિત્રો હોય ને શેર કરો ફટાફટ, અને એ પણ આ સરળ રીતે ભણવાનું શીખી જાય. ગણિતથી ડરવાની જરૂર નથી, ખાલી પ્રેક્ટિસની જરૂર છે. જોઈએ આપણે હવે અહીં ગાડી ત્રીજી આકૃતિ અહીંયા જોઈએ આપણે બરાબર. પહેલી બીજી ત્રીજી આ ચોથા નંબરની આકૃતિ આવી ગઈ મિત્રો. તો અહીંયા X ની અંદર કેટલી વાર કટ થયું, 2 વાર. તો અહીંયા ગાડી શૂન્યની સંખ્યા આપેલ બહુપદીની કેટલી મળી, 2 મળી. એવી જ રીતે અહીંયા ગાડી પાંચમી આકૃતિ જુઓ મિત્રો, કેટલી વાર કટ થાય છે X માં. કેમ આપણે X નો જ કટ જોઈએ છે, Y નો નથી જોતા? કારણ કે અહીંયા શું લખ્યું છે, Y બરાબર PX ના આલેખ ઉપર, એટલે X ઉપર કટ જોવા પડે, 1, 2, 3 ને 4. તો અહીંયા ગાડી આપણે PX ના શૂન્યની સંખ્યા કેટલી મળશે, 4